મ્યુનિસિપલ કોર્પોરેશને જાણે મળતિયા કોન્ટ્રાક્ટરોને ખોળે લીધા હોય તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ગાર્ડનોની કામગીરી માત્ર બે કોન્ટ્રાક્ટરોને જ સોંપવામાં આવશે અમદાવાદ શહેરના ગાર્ડન વિભાગમાં કામગીરી માટે હવે માત્ર બે માનીતા કોન્ટ્રાક્ટરોને જ ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટ અપાવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે શહેરમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવાનું હોય તેને મેન્ટેન કરવાનું હોય ગાર્ડન રીડેવલપમેન્ટ કરવાનું હોય અથવા તો અન્ય કોઈ પણ કામગીરી હોય તો માત્ર નીલકંડ લેન્ડસ્કેપ એસોસિએટ અને આનંદ ગાર્ડન કન્સલ્ટન્સી નામની કંપનીને જ કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રિક્રિએશનલ કમિટી મૂકવામાં કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પોતાની મિલીભગત કરી અને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને પ્રજાના પૈસે ફાયદો કરાવવા માટે આ રીતે દરખાસ્તો લાવી કામગીરી સોંપવામાં આવે છે પાછળથી પ્રજાને કોઈ નક્કર પરિણામ મળતું નથી ગત તારીખ ત્રીસ જુલાઈના રોજ મળેલી રીક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુ દવેની ઉપસ્થિતિમાં મિયાવાકી વાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડી અને તેને મેઇન્ટેઇન કરવા માટે બે ઝોનમાં નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટને રૂપિયા અગ્નહેંસી પોઈન્ટ એકોતેર લાખ અને આનંદ ગાર્ડન કન્સલ્ટન્સીને રૂપિયા અગ્નહેંસી પોઈન્ટ એકોતેર લાખના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ પોતાની કમિટીમાં તેને ચૂપચાપ મંજૂર કરી દીધું હતું આગામી બુધવારે દસ ઓગસ્ટના રોજ મળનારી રીક્રિએશનલ કમિટીમાં પણ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડી મેન્ટેન કરવા મધ્ય ઝોનમાં નિલકંડ લેન્ડસ્કેપ એસોસિએટ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આનંદ ગાર્ડન કન્સલ્ટન્સીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે અગાઉ આ બંને કંપનીએ આજ માટે અન્ય ઝોનમાં પણ કામગીરી સોંપાઈ છે બાપુનગર અને અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ગાર્ડનને રીડેવલપમેન્ટ કરવા માટે અંદાજિત ભાવ કરતાં પચ્ચીસ ટકા વધુ ભાવ આપી અને બાપુનગરનું રૂપિયા હેસી પોઈન્ટ દસ લાખ તેમજ અમરાઈવાડીમાં રૂપિયા એકસઠ પોઈન્ટ નેવું લાખનો કોન્ટ્રાક્ટ નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટની આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે તો પાલડી વિસ્તારમાં આવેલા સુખીપુરા ગાર્ડનને રીડેવલપમેન્ટ કરવા માટે અંદાજીત ભાવ કરતાં પાંચ ટકા વધુ રૂપિયા એકસઠ પોઈન્ટ છપ્પન લાખના ખર્ચે આનંદ ગાર્ડન કન્સલ્ટન્સીની કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે